नमस्कार विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एजुकेशन अंदर आपनो हार्दिक स्वागत है। आपने सॉल्यूशन करवा जा रहा छे धोरण 11 नो विषय इंग्लिश अने एकम कसोटी नो पेपर। विद्यार्थी मित्रों, संपूर्ण पेपर सॉल्यूशन आमां आपेल छे, जे तमने खूबज उपयोगी निवडशे। अने साथे साथे विद्यार्थी मित्रों, खूब सारी रीते टाइपिंग साथे एमना जवाब आपेला छे, एटले तमे इजीली तमारी नोटबुक्स में लखी शकशो। सेक्शन ए, सेक्शन एनी अंदर आपणे जोईए राइट वेधर द सेंटेन्सीज आर ट्रू ओर फॉल्स। नीचेना सेंटेन्स छे ट्रू के फॉल्स ए आपणे जणાવવાના છે વિદ્યાર્થી મિત્રો। તો પહેલું સેન્ટેન્સ આપણને આપેલું છે, વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ। આપણે એવી આશા રાખતા ટીકડી લઈએ છીએ કે આપણી સમસ્યા હંમેશ માટે જતી રહે। તો અહીંયા તો એવું આપ્યું છે કે હંમેશ માટે જાય જ નહીં, તો આ સેન્ટેન્સ ફોલ્સ છે। યુનિટમાં એવું આપ્યું છે કે આપણે એવી આશા રાખતા ટીકડી લઈએ છીએ કે આપણી સમસ્યાઓ હંમેશ માટે જતી રહે, એટલે અહીંયા ફોલ્સ થશે। બીજું સેન્ટેન્સ આપણને આપેલું છે, યોગ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ। યોગ છે એ પાચન તંત્ર માટે અને સાથે સાથે ચેતાતંત્ર માટે ફાયદાકારક છે। તો યોગ તો વિદ્યાર્થી મિત્રો સર્વગ્રાહી કસરત છે, એટલે એ ફાયદાકારક જ છે, એટલે ટ્રુ સેન્ટેન્સ આવશે। એટલે સેન્ટેન્સ બીજું સેન્ટેન્સ છે એ ટ્રુ છે। ત્રીજું સેન્ટેન્સ આપણને આપેલું છે, વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ। આપણે હંમેશા નવી વસ્તુની ઈચ્છા રાખીએ છીએ, કારણ કે આપણી પાસે જે કંઈ છે એનાથી ભાગ્યે જ આપણે સંતુષ્ટ છીએ, એમાં આવશે ટ્રુ। એમના પછીની સૂચના છે, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। નીચેના નિયરેસ્ટ મિનિંગ છે તમારે લખવાના છે, તો નિયરેસ્ટ મિનિંગ આપેલા નથી તૈયાર, પરંતુ ગોતવાના છે, જોઈએ। નંબર 4, એન્ઝાયટી એટલે ચિંતા। તો ચિંતા સેડનેસ ના થાય, હેપીનેસ ના થાય, વેલબીંગ ના થાય, પણ વરી એટલે ચિંતા, એટલે એન્ઝાયટી એટલે વરી। એમના પછી પાંચમો જે તમને આપેલો છે શબ્દ, એ વાઇટાલિટી એટલે મજબૂતાઈ, તાકાત જેને કહેવામાં આવે, શક્તિ જેને કહેવામાં આવે। તો વીકનેસ ના આવે, ફેટનેસ ના આવે, થિનનેસ ના આવે, પરંતુ સ્ટ્રેન્થ આવે। એમના પછી છઠ્ઠો શબ્દ છે પ્રલોંગ। પ્રલોંગ એટલે કે લંબાવવું, જેને કહેવાય એક્સટેન્ડ એટલે લંબાવવું, ડિક્રીઝ ના આવે, વીકન ના આવે, ને ઇમ્પ્રુવ પણ ના આવે। એમના પછી વિદ્યાર્થી મિત્રો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ। તમારે લેંગ્વેજ ફંક્શન ગોતીને સેન્ટેન્સ સામે લખવાનું છે બ્રેકેટ્સમાંથી। તો સાતમું સેન્ટેન્સ આપણને આપેલું છે, વોટ અ હોરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ, એ કેવું ભયંકર એક્સિડન્ટ હતું। તો એ ઉદ્ગાર વાક્ય છે, એટલે એક્સક્લેમેશન આવશે। એમના પછી આઠમું સેન્ટેન્સ આપણને આપેલું છે, ઇફ યુ હેડ ડન યોગ, જો તમે યોગ કર્યા હોત તો તમે આટલા પીડાયા ન હોત। તો વિદ્યાર્થી મિત્રો, એ ભૂતકાળની શરત બતાવે છે, એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ। નવમું સેન્ટેન્સ છે, હી વિલ આઈધર સીટ ઇન ધ ક્લાસ ઓર સ્ટેન્ડ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ ક્લાસ, તે ક્લાસમાં કાં તો ઊભો રહેશે અથવા તો એ તે ક્લાસમાં કાં તો બેસી જશે ને અથવા તો ક્લાસની સમક્ષ ઊભો રહેશે। તો એક ચોઈસ બતાવે છે, બેમાંથી એક કાર્ય કરશે, એટલે એક્સપ્રેસિંગ ચોઈસ। એમના પછી દસમો ક્વેશ્ચન છે, ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલ હેલ્થ, એમનું નબળું સ્વાસ્થ્ય હોવા છતાં એમણે સ્પોર્ટ્સ કોમ્પિટિશનની અંદર ભાગ લીધો, તો આ કોન્ટ્રાસ્ટ બતાવે છે વિદ્યાર્થી મિત્રો। એમના પછી આપણે જોઈએ, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ્સ ફ્રેજીસ એઝ ધેર આન્સર। નીચેના જે કાંઈ શબ્દ સમૂહ છે અથવા શબ્દો છે એની નીચે અંડરલાઇન આપેલો છે એ જવાબ તરીકે મળે એ રીતે તમારે સવાલ સિલેક્ટ કરવાનો છે। તો પહેલાની અંદર બ્રિજેશ ઇઝ હોસ્પિટલાઇઝ, બ્રિજેશને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો છે, કારણ કે એમને પાચન તંત્રની સખત ખામી થઈ ગઈ છે। તો એ ના આવે કોને દાખલ કરવામાં આવ્યા છે, સી ના આવે ક્યારે દાખલ કરવામાં, વોટ ના આવે શું પ્રોબ્લેમ છે, પરંતુ વાય ઇઝ બ્રિજેશ હોસ્પિટલાઇઝ, એટલે બી વિકલ્પ આવશે। એના પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, બારમો સવાલ છે, અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન, શારીરિક રોગ છે ને એ લાગણીઓને ખલેલ પહોંચાડે છે। તો વોટ ડઝ અ ફિઝિકલ ડિસીઝ ડુ, કે શારીરિક રોગ છે શું કરે છે, એ રાઇટ આન્સર એમનો એ આવશે, શારીરિક રોગ શું કરે છે। એમના પછી બી છે, હાઉ ડઝ અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ઇમોશન, એ નહીં આવે, ત્યાર પછી સી નહીં આવે અને ડી પણ નહીં આવે શા માટે, એટલે રાઇટ આન્સર એમનો એ છે। એમના પછી વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે કે એક્સ્ટ્રેક વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે। એમાં એક તમને એક્સ્ટ્રેક આપેલો છે યુનિટ નંબર 4માંથી, ક્વેશ્ચન નંબર 13, વોટ ડઝ આયુર્વેદ ટીચ અસ, આયુર્વેદ આપણને શું શીખવે છે? તો એમનો આન્સર છે, આયુર્વેદ ટીચિસ અસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ ધ કી ટુ વેલ બિઈંગ।
તંદુરસ્ત રહેવા માટે આપણે નેચર સાથે હાર્મોની કેળવીએ, સિમ્પ્લિસિટીથી જીવીએ અને સાથે સાથે સંતોષ પણ રાખીએ. ક્વેશ્ચન નંબર 14, વાય ડઝ આયુર્વેદ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી? શા માટે આયુર્વેદ આપણને ક્રિએટિવિટીના સ્ત્રોત સાથે જોડે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને એટલા માટે જોડે છે કે આપણે જે કાંઈ સમસ્યાઓ છે, આપણી જે માનસિક સમસ્યાઓ છે, એમના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ એટલા માટે. એમના પછી વિદ્યાર્થી મિત્રો, એક તમને ઇક્ષરેક આપેલ છે અને એના ઉપરથી સવાલ છે, વોટ ઇઝ યોગ? તો પહેલી જ લીટીની અંદર આપણને એમનો આન્સર આપેલ છે, યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગ છે એક હોલિસ્ટિક એક્સરસાઇઝ છે. ક્વેશ્ચન નંબર 16, વોટ આર ધ બેનિફિટ્સ ઓફ યોગ? યોગના ફાયદા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, પૂરા એ પેરેગ્રાફની અંદર એમના ફાયદા જ તમામ આપેલા છે, એટલે આખા પેરેગ્રાફમાં સંપૂર્ણ રીતે જે કાંઈ ફાયદાના સેન્ટેન્સ છે બધા જ આવરી લેવાના છે. યોગ પ્રોવાઈડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. ઇટ પ્રોવાઈડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. ઇટ ઓલ્સો બેનિફિટ જોઈન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ. એવો પૂરો જવાબ એમાંથી લખવાનો રહેશે. સેક્શન સીની અંદર આપણે આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. પેસેજ વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો 17મો સવાલ છે, વોટ વોઝ ધ આઈડિયા ઓફ જ્હોન રોયબલિંગ? જ્હોન રોયબલિંગનો આઈડિયા કયો હતો? તો ધ આઈડિયા ઓફ જ્હોન રોયબલિંગ વોઝ, પછી એમનો આઈડિયા તમને પહેલી લીટીમાં જ આપેલો છે, ટુ બિલ્ડ અ સ્પેક્ટેક્યુલર, વેરી ઇમ્પ્રેસિવ જેને કહી શકાય એવો બ્રિજ બાંધવાનો હતો, કનેક્ટિંગ ન્યૂ યોર્ક વિથ ધ લોંગ આઈલેન્ડ. ન્યુયોર્કથી લઈને લોંગ આઈલેન્ડ સુધીનો એક બ્રિજ બાંધવાનો એમનો સરસ મજાનો આઈડિયા હતો. ક્વેશ્ચન નંબર 18, વોટ ડીડ ધ બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ સે અબાઉટ રોયબલિંગ્સ આઈડિયા? કે બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ શું કહેતા હતા રોયબલિંગના વિચાર વિશે? તો વિદ્યાર્થી મિત્રો, એમનો જવાબ આવશે, પહેલાં તો ક્વેશ્ચનમાં આપેલું છે એટલું આપણે લખીશું, ધ બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ સેડ અબાઉટ રોયબલિંગ્સ આઈડિયા, એટલું લખીને ધેટ કરીને જે રીતે આપણને પેરેગ્રાફમાં આપ્યું છે એ રીતે, ઇટ વોઝ એન ઇમ્પોસિબલ ફિટ, એક અશક્ય પગલું હતું, અને સાથે સાથે એ આઈડિયા ભૂલી જવો જોઈએ અને થઈ ના શકે ને એ પ્રેક્ટિકલ વિચાર નહોતો એવું જણાવ્યું. એમના પછી વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો પેસેજ આપેલ છે એના ઉપરથી, ક્વેશ્ચન નંબર 19, વોટ ડઝ સીએસઆર આસ અબાઉટ? કે સીએસઆર છે એ શેના વિશે કસ્ટમરને કહે છે? આસ કસ્ટમર, વોટ ડઝ સીએસઆર આસ કસ્ટમર? તો સીએસઆર આસ કસ્ટમર, પહેલી લીટીમાં એમનો જવાબ આપેલ છે, ટુ ઇન્સ્ટોલ લવ, એટલે કે પ્રેમ દખલ કરવાનું કહે છે. ક્વેશ્ચન નંબર 20, 20મો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, વોટ ડઝ સીએસઆર એડવાઇઝ કસ્ટમર? કે સીએસઆર છે એ કસ્ટમરને કઈ સલાહ આપે છે? તો વિદ્યાર્થી મિત્રો, સીએસઆર એડવાઇઝિસ કસ્ટમર ટુ ઓપન હર હાર્ટ. હર એટલા માટે કે અહીંયા કસ્ટમર છે એક લેડી છે એટલા માટે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડીની અંદર આપણને સવાલ આપેલો છે કે 21મો સવાલ છે, રાજેન્દ્ર પટેલ હેઝ રિસીવડ અ પેર ઓફ શૂઝ, સ્પોર્ટ શૂઝ ફ્રોમ ફ્લિપકાર્ટ વિચ ઇઝ નોટ પ્રોપર. ફ્લિપકાર્ટમાંથી એક શૂઝ મગાવે છે જે બરોબર નથી, યોગ્ય નથી, અને સાથે સાથે ઇમેલ છે એ રિપ્લેસમેન્ટનો લખે છે ફ્લિપકાર્ટને. તો વિદ્યાર્થી મિત્રો, આ ફ્લિપકાર્ટને જે ઇમેલ લખે છે એ તમારે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જે પીડીએફ તમારે મેળવી લેવી, સાથે એક રિપોર્ટ ધ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં જણાવેલ છે, જેમની પીડીએફ પણ તમારે ત્યાંથી મેળવી લેવી. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.